અને આજે તમે આવડું મોટું બુર્સ જે પેન્ટાગોન થી બી મોટું છે, અમને તો એવું લાગે છે કે અમારું ગ્રોથ અહીંયા ઘણું વધી શકે એવો સ્કોપ છે. જે અમારા એમ્પ્લોયી અમારો દાગીનો છે, ને આજે એક જ સત્ર છાયાની નીચે બધા કામ કરે છે. આપવાની ભાવના હતી અને લોકોને ખુશી કરવાની ભાવના હતી, પણ ડાયમંડ ઇન્ડસ્ટ્રી એક એવી ઇન્ડસ્ટ્રી છે જે ખાલી બિઝનેસ નથી કરતી. તારે એક સુરતને ગર્વ લેવા જેવી વાત છે જ, ગુજરાતને તો ગર્વ લેવા જેવી વાત છે જ. તારે અમારી માટે એક આનંદની પળ જે સોનેરી અક્ષરે લખાશે એવી મને આશા છે. નમસ્કાર દર્શક મિત્રો, જીટીવી ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સુરત શહેર અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સુરત ટેક્સટાઇલ માર્કેટનું આપની સાથે ડાયમંડ માર્કેટનું હબ પણ બની રહ્યું છે. ત્યારે સુરત ડાયમંડ બુર્સ એટલે કે કહી શકીએ કે સમગ્ર ગુજરાતીઓ માટે ગૌરવની ગાથા બની ચૂક્યું છે. અને આગામી સમયમાં તારીખ 17 ડિસેમ્બરના રોજ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે સુરત ડાયમંડ બુર્સનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે. ત્યારે આજે આપણે એક એવા વ્યક્તિ અને એવા વ્યક્તિત્વની સાથે એક એવી સંસ્થા વિશે પણ વાત કરીશું. એમની સાથે વાત કરવાની સાથે સાથે એક એવો સંવાદ કરીશું. કહી શકીએ કે જેઓએ એક એવડું રિસ્ક લીધું છે કે જેના કારણે સમસ્ત ડાયમંડ બિઝનેસની દુનિયા છે અને એ દુનિયાની અંદર ખાસ કરીને મહારાષ્ટ્રનો ડાયમંડ બિઝનેસના જે માધાંતાઓ છે એમની અંદર પણ હલચલ મચી ગઈ છે. એવા સુરતના કિરણ જેમ્સ પ્રાઇવેટ લિમિટેડના ગ્લોબલ ડિરેક્ટર એટલે કે શ્રી દિનેશભાઈ લખાણી સાથે આપણે સીધો સંવાદ કરીશું. જી દિનેશભાઈ, જીટીવી ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક. દિનેશભાઈ, જે રીતે સુરત ડાયમંડ બુર્સ આગામી 17 ડિસેમ્બરના રોજ શુભારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે સૌપ્રથમ આપની ઓળખાણ અને પરિચય એ જો કે આપવાની જરૂર નથી, પરંતુ બાદ ત્યાં સુરત ડાયમંડ બુર્સ છે, ક્યાંથી આ વિચાર સૂજ્યો અને કેવી રીતે આ પ્લાન બેઠો કે અમારે સુરતની અંદર એક ડાયમંડ બુર્સ બનાવવું છે? થોડી અમારા કિરણ ફેમિલી મેમ્બરો જે અમારી જોડે જોડાયેલા છે અને એમને ખંભોથી ખંભો મિલાવીને રોજ કામ આપે છે, જે અમારું ગ્રોથ એન્જિન હતું, એ બોરીવલીથી આગળ વિરાર સુધી ટ્રાવેલ કરીને ડેઇલી આવતું હતું. ડેઇલીમાં ડેઇલીનું અમે જો ટાઈમ વિચારતા હતા કે માણસને એક હેડેકવાળું ટ્રાવેલિંગ અને દિવસમાં 1.5 કલાક આવવાની અને 1.5 કલાક જવાની, જે 3 કલાક જે લોકોનો વેસ્ટ ટાઈમ જતો હતો અને એ બી ફ્રેશ રહી શકે એવું કોઈ ટ્રાવેલિંગ નહોતું. એટલા માટે વલ્લભભાઈને એક ધ્યાનમાં આવ્યું કે ભાઈ આ જે માણસો છે એને મારે આમાંથી મુક્ત કરવા હોય અને સારી લાઈફ, જે ફેમિલી લાઈફ, જે તમને ખબર છે ટાઈમનું મૂલ્ય અમૂલ્ય છે, તો અમૂલ્ય ટાઈમ ફેમિલી આરે સારી રીતે અંદર સ્પેન્ડ કરી શકે, ફેમિલી ટાઈમ રિયલમાં જીવી શકે અને સારી રીતે લાઈફસ્ટાઈલ એટમોસ્ફિયરમાં જીવી શકે, એટલા માટે એને સુરતનું સપનું સેવ્યું. અને આજે તમે આવડું મોટું બુર્સ જે પેન્ટાગોનથી બી મોટું છે અને જે લેટેસ્ટ ટેકનોલોજી સાથે જોડાયેલું, સ્વસ્થ સુંદર અને બિઝનેસનું એન્વાયરમેન્ટને મેચ થાય એવું, અને આ જે બુર્સ જોઈને અમને તો એવું લાગે છે કે અમારું ગ્રોથ અહીંયા ઘણું વધી શકે એવો સ્કોપ છે, એટલા માટે અમે આ એક્શન લીધું છે. અને આમાં અમે એવી અમારી સૌને લાગણી છે કે બુર્સ આ એકદમ ફાસ્ટ જે 17 ડિસેમ્બરે મોદી સાહેબ આવે છે અને જે શુભારંભ કરશે અને પછી આખું બુથ, આખું આપણું સુરત ડાયમંડ બુર્સ ધમધમતું થઈ જાય, જેથી કરીને ઇન્ડસ્ટ્રીનો વિકાસ અને રાષ્ટ્રનો વિકાસ આગળ ને આગળ થતો રહે એવી ભગવાનભાઈ પ્રાર્થના છે. દર્શક મિત્રો, સુરત ડાયમંડ બુર્સ અને કહી શકીએ કે જે રીતે એક રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે દિનેશભાઈ વાત કરી છે, ત્યારે હું આપને પણ થોડી માહિતી આપવા માગીશ કે કિરણ જેમ્સ એટલે એમ કહી શકીએ કે અંદાજે 45,000 થી 50,000 એમ્પ્લોય ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જેમની સાથે જોડાયેલા છે, એ કિરણ જેમ્સની જે
પેટર્ન કહી શકે તો પેટર્ન, અથવા તો એમની જે રીતભાત કહી શકે તો રીતભાત, મૂળ ગુજરાતનું ગૌરવ એવો વિશ્વાસનો પર્યાયવાચી શબ્દ એટલે કિરણ જેમ્સ બની ચૂક્યું છે. વિશેષમાં ખાસ કરીને વાર્ષિક 17,000 થી 20,000 કરોડ સુધીનું ટર્નઓવર, છતાં જેમના જમીન સાથે પગ જોડાયેલા છે એવા લખાણી પરિવારના તમામ સભ્યો તેઓના એમ્પ્લોય સાથે પણ જે રીતે એક ફેમિલિયર એટમોસ્ફિયર બનાવીને રાખ્યું છે, ત્યારે વિશેષમાં આપને હું એ માહિતી આપવા માગીશ. આપણે સવાલ સીધો દિનેશભાઈને જ પૂછશું. દિનેશભાઈ, જે રીતે બોમ્બેથી સમગ્ર યુનિટ શિફ્ટ કર્યું, તો યુનિટની સાથે સાથે એમ્પ્લોય પણ શિફ્ટ કર્યા છે, તો એ વિશે થોડી માહિતી અને આપના થોડા અનુભવો શેર કરજો. એકચ્યુઅલી આ ખાલી સુરત ડાયમંડ બુર્સ આવવું અને બિઝનેસને લઈ આવવો એ એક ગોલ નહોતો. એવું હતું કે અમારા જે કિરણના ફેમિલી મેમ્બરો છે, જે અમારા એમ્પ્લોય, જે અમારો દાગીનો છે, જે એકચ્યુઅલી દાગીના થ્રુ અને ખંભેથી ખંભો મળાવીને જે કંપની ગ્રોથ કરી રહી હોય, એ એમનું ઓરિજિનલ તમે જોવો તો એનો પાયાની જે મૂળભૂત જે અમારી ઈંટ છે એ અમારા એમ્પ્લોય છે. એટલે એને અમારે ખુશ રાખવા બહુ જરૂરી હતા. એમાં મહારાષ્ટ્ર હોય કે ગુજરાત હોય, કોઈ પર્ટિક્યુલર સ્ટેટની વાત નહીં કરવા કરતાં, આપણે એવું હતું કે ભાઈ આ લોકો ખુશી રહે તો કંપનીને વધારે ખુશી આપી શકશે. એટલા માટે અમે લોકોએ એમના ફેમિલીને અહીંયા નંબર ઓફ ટૂર કરાવી, સુરતનું એટમોસ્ફિયર સમજાવ્યું, સુરતની ફેસિલિટી સમજાવી, અને સુરતની ફેસિલિટી એટમોસ્ફિયર સમજાવવા કરતાં એને એકચ્યુઅલી એમનો હસબન્ડ અમારે ત્યાં કામ કરતો હોય અથવા તો એમની વાઇફ અમારે ત્યાં કામ કરતી હોય, એને ફેમિલી અને બાળકો જોડે જે કઈ રીતે સારો ટાઈમ બાળકને આપી શકે જેથી કરીને ભારતનો અને પોતાની ફેમિલીનો ફ્યુચરનો ગ્રોથ અને પોતાની લાઈફ જે સારી ફેમિલી સાથે જીવવા, જે ફેમિલીનું ઘડતર થાય એવી એક ભાવના સાથે 1-to-1 સમજાવીને, અને ઓલમોસ્ટ મને આજે ગર્વ લેવા જેવી વાત છે કે 80%થી વધારે લોકો 1-to-1 અમે સમજાવીને અને ફેમિલી ટૂર કરાવીને આખું એટમોસ્ફિયર બધા લોકો રેડી થયા અને આજે એક જ છત્ર છાયાની નીચે બધા કામ કરે છે અને ખુશીના માહોલ સાથે કામ કરે છે. અને આ જેટલા દિવસ 21 તારીખથી અમે લોકો કામ કરીએ છીએ અને 1-to-1 હું મળું છું લોકોની ખુશી, એના જે ચહેરા ઉપર જે સ્મિત છે એ બતાવે છે કે રિયલમાં માણસ અહીંયા બહુ જ ખુશ છે. દિનેશભાઈ, એક વિશેષમાં આપને હું આપની પાસેથી જાણવા માગીશ કે એક નાનકડું એવું ફેમિલી આપણું એક સિટીમાંથી બીજા સિટીમાં શિફ્ટ કરવું હોય છે તો પણ ટફ થઈ જતું હોય છે, ત્યારે તમારું જે બિઝનેસ એમ્પાયર છે બોમ્બેથી શિફ્ટ કરવું પ્લસ તમારી સાથે જોડાયેલા એમ્પ્લોયને પણ અહીંયા શિફ્ટ કરવા, એક કપરું ચડાણ કે કોઈ રિસ્ક ફેક્ટર એમાં તમને લાગ્યું હતું કે કેમ? આપવાની ભાવના હતી અને લોકોને ખુશી કરવાની ભાવના હતી એટલે અમે દર્શક મિત્રો, જે રીતે દિનેશભાઈએ વાત કરી એ મુજબ માત્ર ને માત્ર પોતાનો બિઝનેસ એમ્પાયર નહીં પરંતુ સાથે જોડાયેલા એમ્પ્લોયસ અને એમની બાબતની વાત કરી શકે કે એમના હૃદયની ભાવનાઓનું પણ તેઓએ ધ્યાન રાખ્યું છે. આપવાની ભાવના સાથે મતલબ કહી શકીએ કે એક બોસ તરીકે નહીં પરંતુ એક લીડર તરીકે તેઓએ એમને જે મેનેજ બાબતોને પણ ધ્યાનમાં રાખી અને જે અહીંયા મૂવ કરવા માટે થઈને એમને પ્રેરણા આપી છે, ત્યારે એવું કહી શકીએ કે અંદર લીડરશીપ જો સારી હોય તો ટીમ છે પોતાનું કામ કરી શકે છે. જેવી રીતે એમને જણાવ્યું કે અમારા પાયાના પથ્થરો અથવા તો ઈંટ છે રૂપી જ અમે આગળ વધી શક્યા છીએ, ત્યારે 100% કિરણ જેમ્સની જે સફળતા છે એની પાછળનું રહસ્ય પણ એ બની શકે છે કે ટીમ વર્કની સાથે સાથે એમ્પ્લોય સાથેનું જે એટેચમેન્ટ છે એ ખૂબ જ મહત્ત્વનું બની રહ્યું છે. વિશેષમાં જે રીતે ઓપનિંગ થવા જઈ રહ્યું છે ત્યારે લોકોને શું તમે મેસેજ પાસ કરશો? આગામી જે પીએમના વરદ હસ્તે ઓપનિંગ થવા જઈ રહ્યું છે ત્યારે કિરણ જેમ્સ વતી આપ શું લોકોને મેસેજ પાસ કરશો? 17 ડિસેમ્બરે મોદી સાહેબ જ્યારે આપણા કર્મઠ અને લોકલાડીલા વિઝનરી યુગ પુરુષ અને જે રિયલમાં ભારતના ને ક્યાં જોનારા અને અમારે તો એઝ એ ઇન્ડસ્ટ્રી એક બિઝનેસમેન તરીકે સાહેબ જો આટલી મહેનત કરતા હોય તો એક ઇન્ડસ્ટ્રી મેમ્બર તરીકે એક ઇન્ડસ્ટ્રીમાંથી અમારે કેટલું બેટર કરીને આપવું, રાષ્ટ્ર ક્યાં અને એમાંથી કેટલી એમ્પ્લોયમેન્ટ ક્રિએટ કરવી અને કેટલું ડાયમંડ થકી ભારતનું એક્સપોર્ટનું પર્સન્ટેજ વધારવું,
એ આખી ઇન્ડસ્ટ્રીમાં જેમ અમે લોકો વિચારીએ છીએ કે અમારું ગ્રુપ વિચારે છે, એવી આખી ઇન્ડસ્ટ્રી વિચારશે. અને સાહેબનું જે વિઝન છે જે ગ્લોબલ ઇકોનોમીનું, એ એમાંથી એક ડાયમંડનો બી સિંહ ફાળો હોય, અને સાહેબને તો ધ્યાનમાં છે જ. પણ ડાયમંડ ઇન્ડસ્ટ્રી એક એવી ઇન્ડસ્ટ્રી છે જે ખાલી બિઝનેસ નથી કરતી, બિઝનેસ સાથે કે સમાજમાંથી જે દીધું છે તો સમાજને અર્પણ બી એટલું જ કરે છે એવી ઇન્ડસ્ટ્રી છે. એટલે ડાયમંડ ઇન્ડસ્ટ્રીનું નામ એક સુપર ઇન્ડસ્ટ્રી તરીકે સૌથી આગળ મોખરે રહે એવી બધા ઇન્ડસ્ટ્રીના જનોને મારી પ્રાર્થના છે. અને આ જે 17 ડિસેમ્બરે જ્યારે મોદી સાહેબ આવે ત્યારે એક સુરતને ગર્વ લેવા જેવી વાત છે જ, ગુજરાતને તો ગર્વ લેવા જેવી વાત છે જ, પણ એટ રાષ્ટ્રપ્રેમ તરીકે ભારતને ગર્વ લેવા જેવી વાત એટલા માટે થાય કે આ કેમ્પસ જે સુરત ડાયમંડ બોર્સ જે અમારા વલ્લભભાઈનો ડ્રીમ પ્રોજેક્ટ હતો, અને એ ડ્રીમ પ્રોજેક્ટ જોઈને સાહેબને તો ખુશી થશે જ, પણ એ જે ભારતીય તરીકે એક વર્લ્ડનું મોટામાં મોટું જે પેન્ટાગોનથી બી મોટું છે, અને ખાલી મોટું નથી બનાવ્યું, મોટાની સાથે સુંદર અને જે ડિટેલિંગવાળું પ્લાન, અને અમારા વલ્લભભાઈ બી પ્લાનિંગમાં એવા જ છે કે ઈચ એન્ડ એવરી કોર્નર વેસ્ટ ન જાય, સારું લાગે અને લોકોને સગવડતા મળે એવી એમની ભાવના હોય છે. અને એ જે ભાવના અમને અહીંયા દેખાઈ રહી છે એટલે સાહેબની જાજરી હોય, અને સાહેબ જ્યારે આનો શુભારંભ કરશે આખા સુરત ડાયમંડ બોર્સનો, ત્યારે અમારી માટે એક આનંદની પળ જે સોનેરી અક્ષરે લખાશે એવી મને આશા છે. દર્શક મિત્રો, જે રીતે આપણે કિરણ જેમ્સના ગ્લોબલ ડિરેક્ટર એટલે કે દિનેશભાઈ લખાણી જોડે વાત કરી છે, ત્યારે 100% આપણે કહી શકીએ કે જો આવા ઉત્સાહી, ખંતીલા અને સાથે સાથે પોતાના એમ્પ્લોઈઝનું માઇક્રો પ્લાનિંગ સાથે જેઓએ અહીં શિફ્ટિંગની સાથે સાથે તમામ બાબતોની કાળજી લીધી છે, માત્ર કાળજી નથી લીધી પરંતુ એ સાથે સાથે કહી શકીએ કે ઓફિસના જે પણ એક ખૂણાનો પણ એક પણ ભાગ કે હિસ્સાની અંદર હંમેશા પોઝિટિવ થિંકિંગ સાથે મેસેજ અને વિવિધ પ્રકારના તેમના દ્વારા જે ડાયમંડ્સની જે ડિટેલ્સ આપવામાં આવી છે, ત્યારે એમ કહી શકીએ કે તેમના દ્વારા એક શબ્દ વાપરવાનો કર્મઠ, આપણા પીએમ માટે કર્મઠ વાપરવાનો, એમની પાસેથી પણ પ્રેરણા લઈ જીવનમાં હજી પણ આગળ વધવાની હોશ અને જોશ સાથે જે રીતે કિરણ જેમ્સ અને તેમનો સમગ્ર યુનિટ કાર્યરત થઈ રહ્યું છે, ત્યારે લાગી રહ્યું છે કે આવનારા વર્ષમાં સુરત ડાયમંડ બોર્સ માત્ર ઇન્ડિયા નહીં પરંતુ વર્લ્ડ લેવલે ખૂબ આગળ પ્રગતિના શિખરો સર કરશે. અને એ જ રીતે કિરણ જેમ્સને પણ જીટીવી ગુજરાત ન્યૂઝ તરફથી ખૂબ સારો એવા મુકામ તરફ આગળ વધવા, તેમજ સૌ પ્રથમ એક કહી શકે રિસ્ક ફેક્ટર હતું એનાથી પણ આગળ વધી અને અહીં સુધી પહોંચવામાં, જોકે ગુજરાતીઓ છે એટલે કોઈ જગ્યાએ પાછા તો ન જ પડે પરંતુ ખૂબ કપરો હતો, ત્યારે આપને પણ અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના પાઠવવામાં આવે છે. થેન્ક યુ.